જામનગરમાં એરફોર્સની સૂર્ય કિરણ એરોબિક ટીમ દ્વારા ડ્રાઇવ ઇન એર શો ડિસ્પ્લેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હોક MK-132 એરક્રાફ્ટ વડે આકાશમાં હવાઈ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. જામીકો સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ તથા આમંત્રિતો અને નગરજનો આ અદ્ભુત હવાઈ કરતબો નિહાળી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો, જેમાં જામનગર શહેરના જુદા જુદા વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, જામનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ તેમજ આ સૂર્યકિરણ પ્રોગ્રામથી લોકો ખૂબ જ રોમાંચિત થયેલ અને આ પ્રોગ્રામ ખૂબ જ સક્સેસપૂર્ણ થયેલ છે. કેટલા સ્થળે આ પ્રોગ્રામ? ત્રણ સ્થળે રાખવામાં આવેલો હતો, એક TGB પાસે, રજવાડ હોટલ પાસે, અને એક ફૂડ રિસોર્ટ પાસે, અને એક સ્વામિનારાયણ ગુરુકુલ પાસે, અને એમ જ એરફોર્સની અંદર. એવી રીતે ટોટલ 5 જગ્યાએ આ કાર્યક્રમ રાખેલો હતો. અંદાજે 4-5 હજાર વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેટલી ટીમો હશે એરફોર્સ? એરફોર્સની લગભગ 90 ટીમો ફેસિયલ સૂર્યકિરણનું જે આ કામ કરે છે ઓલ ઓવર ઇન્ડિયામાં, ઓલ ઓવર કન્ટ્રીમાં, એ ટીમો આજે કરતૂત સારી એવી પ્લેનથી જુદા જુદા પ્રકારની કરતૂત બતાવે, જેનું લોકોએ બહુ સારી રીતે નિરીક્ષણ કરેલ અને રોમાંચિત થયેલ. જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા તથા જામનગર દક્ષિણ 79 વિધાનસભા બેઠકના ઉમેદવાર મનોજભાઈ કથિરિયાએ આજે સમર્થકો સાથે ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું. સમર્થકો સાથે રેલી પણ કાઢવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમની આગેવાનીમાં અન્ય કોંગ્રેસી આગેવાનો તથા કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. જામનગરના પંચવટી વિસ્તારમાં હરેશભાઈ ત્રિવેદી નામના આસામીનું મકાન 5-6 દિવસ બંધ હતું. તેઓ બહારગામથી પરત આવતા ઘરમાં તાળા તૂટેલા જોવા મળ્યા હતા. ઘરમાં ચેક કરતા રોકડ અને દાગીના સહિત કુલ રૂપિયા 98,400ની માલમત્તા ગુમ થયાનું બહાર આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગત મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં તમામ સિટિંગ MLAને રિપીટ કરવામાં આવ્યા છે, જેને પગલે ખંભાળિયા બેઠક પર વિક્રમભાઈ માડમને, કાલાવડની અનામત બેઠક પર પ્રવીણભાઈ મુસડિયાને અને જામજોધપુર બેઠક પર ચિરાગભાઈ કાલરિયાને ટિકિટ ફાળવવામાં આવી છે. જામનગર દક્ષિણ 79 વિધાનસભાની બેઠક પર મનોજભાઈ કથિરિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ખંભાળિયા અને દ્વારકા બેઠક પર ઉમેદવારો જાહેર ન કરતા અહીં અનેક અટકળો વહેતી થઈ છે. આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો એવા ઈશુદાન ગઢવી તેમના વતન દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ચૂંટણી લડે તેવી સંભાવનાઓએ પણ ઉત્કંઠા જગાવી છે.